નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં નવા રાજકીય પક્ષો આવ્યા તેમનો સફાયો થઈ ગયો, આ કહ્યું છે અમિત શાહે. સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે ભાજપના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સંબોધન કર્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે ગુજરાતમાં ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે ગુજરાતની જીતને દેશભરના કાર્યકરો નવો ઉત્સાહ મળ્યો છે. તેમણે કહ્યું કે આ જીત આગામી ચૂંટણી અને 2022ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સકારાત્મક જીત છે. તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું હતું અને કટાક્ષ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં નવા રાજકીય પક્ષો આવ્યા, ઊંચા દાવાઓ કર્યા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ગેરંટી આપી, પરંતુ પરિણામો બાદ તેનો સફાયો થઈ ગયો છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એક વિડીયો સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં પાર્ટીની પ્રચંડ જીત સાબિત કરે છે કે ગુજરાત ભાજપનો ગઢ હતો અને હંમેશા રહેશે. ધન્યવાદ.